चल तोरण से बा चैप्टर 6 लेक्चर नंबर से 18 हमरा जे आपने आत्मप्रेरक तो बने ना बे सूत्र बने आपने ये चल दिया आपको तो ये बे सूत्र पर थी आत्मप्रेरक तो ने व्याख्या अने इना एकमों ने बधु लखवानु छे बे सूत्र पर थी आप सूत्र पहला आवु हतु पहलू सूत्र લાંબુ કરો છો કે ડાયરેક્ટ તમારે સ્તર લખી નાખવાનું એલ ઇઝ ઇક્વલ ટુ એન ફાઈવ બાય આઈ ભૂલતા નહીં L is equal to n phi by I. A direct sutra to our pello. A pello sutra. L is equal to n phi by I. Brother, and a bijo sutra to our bijo sutra. Epsilon is equal to minus L. Epsilon is equal to minus L d n phi by dt अथवा d phi by dt पर लिखी शको phi એટલે કુલ ફ્લક્સ phi એટલે કુલ ફ્લક્સ પણ લખી શકો તો અથવા જે કે કિંમત મૂકેલી આપણે આમ લખેલું ચલો જો સૂત્ર એમ હતું માઇનસ એન ડી ફાઈ કુલ ફ્લક્સ ડી એન ફાઈ બાય ડીટી આ જગ્યા ઉપરનું કિંમત મૂકી દેવું એન ફાઈ બરાબર તો એલ આઈ છે તો માઇનસ ડી એલ આઈ બાય ડી ટી બરાબર હવે એમ ને સૂત્ર નો કરતા આઈ ને સૂત્ર નો એલ ને સૂત્ર નો કરતા બનાવો તો માઇનસ એલ ડી આઈ બાય ડી ટી એટલે એના પરથી એલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એપ્સાઇલોન કારણ કે એલ માઇનસ આ બાજુ લેવો આ એપ્સાઇલોન છે માઇનસ આ બાજુ લેવો માઇનસ એપ્સાઇલોન છે ડી આઈ બાય ડી ટી તો વી હેવ ધેર ઇઝ ધ ટુ ઇક્વેશન આ બે ઇક્વેશન એલ માટેના છે જેને ભૂલવાના નથી આપણે હમણાં એના પરથી એકમો બધી ઘણી બધી એક એક માર્ક્સ નું પૂછે એવી ઘણી બધી માહિતી જોશું જોઈએ તેને આવો પહેલા વ્યાખ્યા જોવાની છે વ્યાખ્યા આત્મપ્રેરકત્વની આત્મપ્રેરકત્વની વ્યાખ્યા પહેલા આ પહેલી વ્યાખ્યા એટલે પહેલા સૂત્ર પરથી એની પહેલી વ્યાખ્યા તો કોઈ ગુજરામાંથી તો એકલ ગુજરામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના અથવા ગુજરામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના એકમ ફેરફાર દીઠ અથવા ગુજરામાંથી પસાર થતો અને આપણે આપણે જોજો મને હજી તમને બોલતા મને ફાવતો નથી થોડુંક માથું દુખે છે બધા આજે એટલે થોડુંક લોચા પડશે આજે એક જ મિનિટ તમને કહ્યું છે તો યાદ કરાવું હા ચલો v બરાબર d બાય dt તો એકમ સમયમાં કાપેલા કાપેલા અંતરને ચલક કહેવાય તો એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહેવાશે એકમ સમયમાં કાપેલા અંતરને ચલક કહેવાય અથવા એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહેવાશે વેગ આ સૂત્ર હતું બરાબર તો આ તો કોઈ પણ ગુજરામાંથી પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ આ વ્યાખ્યા લખું જો એકમ વિદ્યુત પ્રવાહ દીઠ સમાધિ બેટા ગુચડામાંથી ગુચડામાંથી શું થતા પસાર થતા ગુચડામાંથી પસાર થતા આઈ છેદમાં છે પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ગુચડામાંથી પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ તેમાં અથવા તેમાંનો તેની સાથે સંકળાયેલા તેને ગુચરા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સને ગુચરાનું ગુચરાનું આત્મપ્રેરકત્વ કહેવાય
શબ્દ આપણે ભણ્યા બેટા, અત્યારે આપણે આત્મપ્રેરિત તો ભણી. આગલી વ્યાખ્યા પરથી લખી પહેલી, એની વ્યાખ્યા લખી, બીજા સૂત્ર પરથી એની વ્યાખ્યા લખું જોઈએ. એલ માઇનસ એપ્સિલોન ડીઆઈ બાય ડીટી, તો શેમાંથી બેટા, ગુચરામાંથી પસાર થતા, આ પસાર થતા આ વિદ્યુત પ્રવાહ નથી, વિદ્યુત પ્રવાહના ફેરફાર દીઠ, આ કહેવાય વિદ્યુત પ્રવાહનો ફેરફાર. તો પસાર થતા વિદ્યુત પ્રવાહના, પસાર થતા ગુચરામાંથી, શેમાંથી બેટા, ગુચરા દેખાય છે, થોડાક નાના કહેલા છે આજે, એ થોડુંક ધ્યાન રાખી દેજો બેટા, કેમ કે થોડોક લોચો પડી ગયો છે. ગુજરામાંથી, ગુજરામાંથી પસાર થતા કયા પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, આ વિદ્યુત પ્રવાહ છે, પસાર થતા વિદ્યુત પ્રવાહના એકમ ફેરફાર દીઠ, વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થાય પણ ફેરફાર કેવો, એકમ વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દીઠ, અથવા એકમ વિદ્યુત પ્રવાહના એકમ ફેરફાર દીઠ, વિદ્યુત પ્રવાહના ફેરફાર પણ કેવો, એકમ ફેરફાર દીઠ, તો વિદ્યુત પ્રવાહના એકમ ફેરફાર દીઠ એપ્સાયલન દીઠ ગુચરામાં, એપ્સાયલન શું કહેવાય, ઈએમએમ, ગુચરામાં ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફ ગુજરાતનું આત્મપ્રેરકત્વ કહેવાય. આત્મપ્રેરક ત્રણ વસ્તુ આવે, આત્મપ્રેરણ, આત્મપ્રેરિત ઈએમએફ અને આત્મપ્રેરકત્વ. આત્મપ્રેરક ગુજરું છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, તેમાં ફેરફાર થાય તો ગુજરાત સાથે ફ્લક્સ, ફ્લક્સમાં ફેરફાર થાય, ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ પ્રેરિત થાય, તો આ ઘટનાને આત્મપ્રેરણ ઉત્પન્ન થતા ઈએમએફ ને આત્મપ્રેરિત ઈએમએફ અને અચળાંકને આત્મપ્રેરકત્વ. હવે આના પરથી એ બેના એકમો, આ બે સૂત્ર પરથી એના એકમો લખો. ચલો એકમો પહેલા સૂત્ર પરથી, પહેલા સૂત્ર પરથી એન ફાઈવ બાય આઈ, તો પહેલા સૂત્ર પરથી થાય વેબર પર એમ્પિયર, કારણ કે ફ્લક્સ, ફ્લક્સ નો એકમ શું આવશે, વેબર પર એમ્પિયર. આ પહેલા સૂત્ર પરથી, બીજા સૂત્ર પરથી બહુ બધા થયા આમાં, વેબર પર એમ્પિયર બરાબર લખાય, વેબર પર એમ્પિયર. બીજા સૂત્ર પરથી લખો તો એપ્સાયલોન, તો વોલ્ટ. બીજા સૂત્ર પરથી એલ, આને કહેવાય એપ્સાયલોન, એટલે થાય વોલ્ટ છેદમાં એમ્પિયર પર સેકન્ડ, એમ્પિયર પર સેકન્ડ, તો એનું થશે વોલ્ટ વી, સેકન્ડ છેદના છેદમાં છે ઉપર આવી જાય, વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. આ બે એના એકમો થઈ ગયા. બે સૂત્ર પરથી આપણે એના કેટલા એકમો મેળવી લીધા, બે એક, બે સૂત્ર પરથી. એક મિનિટ જોઈ લઈએ, બીજા કોઈ સૂત્ર એ લોકો આપેલા છે, વોલ્ટ સેકન્ડ એમ્પિયર અને વેબર પર એમ્પિયર, બરાબર છે. ધ્યાન રાખજો આ બંનેને ટૂંકમાં, આ બંનેને મારે ટૂંકમાં કેવું હોય તો હેનરી કહેવાય, હેનરી, જેને સંકેતમાં એચ વડે દર્શાવાય, હેન્ગ્રી નથી આ, હેનરી છે. જેમ આપણે બળ હોય ન્યૂટન, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ને ન્યૂટન કહીએ, ગ્રામ મીટર પર, ગ્રામ સેમી પર સેકન્ડ સ્ક્વેર ને ડાઇન કહીએ, એમ વેબર પર એમ્પિયર અથવા વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર ને હેનરી કહેવાય, હેનરી, એચ, બરાબર. એને હેનરી તરીકે ઓળખવા, હેનરી, હેનરી નો કયો આવે, કેપિટલ એચ. તરત જ આનું પારિમાણિક સૂત્ર લખવાની ઈચ્છા થાય, પારિમાણિક સૂત્ર તો શું આવે, પારિમાણિક સૂત્ર બહુ સિમ્પલ, વેબર માં જાવ તો આના પર થઈ જાય વોલ્ટ, વોલ્ટ નું શું આવે, વોલ્ટ નું એમ અહીંયા લખું છું, વોલ્ટ વરસ બાર એક, બાર એકત્રીસ એમ વન, બાર એમ વન એલ વન એકત્રીસ,
છેલ્લા બે માઇનસ બાર એકત્રીસ, છેલ્લા બે માઇનસ એસ એસ સમય નો આવે ટી એમ્પિયર નો આવે ટી વન. વ્યવસ્થિત લખો. અહીંયા લેવું પડશે તો એમ વન એલ ટુ ટી માઇનસ ટુ માઇનસ ટુ બધું માઇનસ એમ બાર બાવીસ છેલ્લા બે માઇનસ આવે છે એક જ મિનિટ જોઈએ આવી ગયા. આમાં ગોખવા નથી, ખાલી આપ્યા શું તો યાદ આવું છે. આના તો ગુજરાતમાંથી પસાર થતા ગુજરાતમાંથી પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ગુજરાતમાંથી પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સને ગુજરાતમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના એકમ ફેરફાર દીઠ વિદ્યુત પ્રવાહના એકમ ફેરફાર દીઠ ગુજરાતમાં ઉત્પન્ન થતા પ્રેરિત ઈએમએફ ને ગુજરાતનું શું કહેવાશે? આત્મ પ્રેરિત ઈએમએફ. આ બે આવી ગયા, આ વસ્તુ થઈ ગઈ બરાબર. હવે આપણે અહીંયા હેનરી લઈએ. હવે એ લોકો એક હેનરીની વ્યાખ્યા લખવાનું કહે છે. હેનરીની આના પરથી બે એકમ થાય, ફ્લક્સ એટલે વેબર પર એમ્પીયર અથવા એપ્સાયલોન. એપ્સાયલોન શું થાય? વોલ્ટ સેકન્ડ. આનો થાય વોલ્ટ, આનો થાય એમ્પીયર પર સેકન્ડ, અથવા ઉપર જાય તો વોલ્ટ સેકન્ડ પર એમ્પીયર. આગળ જોઈએ. આગળ જોઈએ. બે સૂત્રો પરથી બની વ્યાખ્યા, એ લોકો એક જ વ્યાખ્યા આપીશ. નવીમાં જૂની નવીમાં એક જ આપી, બે બન એક. આ સૂત્રને મોકલો. ચલો સૂત્ર શું છે? એલ ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ બાય આઈ. આ આવે એક વેબર અને આ આવે એક એમ્પીયર, તો આ જવાબ થઈ જાય એક હેનરી. એનો મતલબ શું થયો કે કોઈ ગુચરામાંથી એક એમ્પીયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, સેમાંથી ગુચરામાંથી, સેમાંથી ગુચરામાંથી, ધ્યાન રાખજો ગુચરામાંથી કેટલો બેટા એક એમ્પીયર જેટલો સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ એક વેબર હોય હોય તો ગુચરાનું આત્મપ્રેરકત્વ એક હેનરી છે તેમ કહેવાય. બસ બે કિંમત એક એક મૂકી દો. આ ખાલી આત્મપ્રેરકત્વની વ્યાખ્યા હતી. વસ્તુ એ છે કે કોઈ કૂચરો છે, કૂચરામાંથી એકમ વિદ્યુત પ્રવાહ દીઠ કૂચરામાંથી પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ આવાજ હતી. એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ગુજરાત સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ ને ગુજરાતનું શું કહેવાશે? આત્મપ્રેરક. બરાબર. તો ગુજરાતમાં એક એમ્પીયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગુજરાત સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ એક વેબર હોય તો ગુજરાતનું આત્મપ્રેરક તો એક હેનરી કહેવાય. પછી બીજી વ્યાખ્યા એના પરથી બનાવો. આ પહેલા સ્તો પરથી આ બીજા સૂત્ર પરથી છે. એલ એલ માઇનસ એક વોલ્ટ થાય. આપણે ખાલી વ્યાખ્યા લખીએ છીએ મૂલ્ય પરથી, આ એક વોલ્ટ થાય, છેલ્લા થાય એક એમ્પીયર પર સેકન્ડ. બરાબર. વ્યાખ્યા શું આવશે? એ છે ગુજરાતમાંથી
અસર્થતા, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય, બરાબર બેઠું જ આવે. આ શું છે લખો? વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય ત્યારે ગુજરામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ 1 વોલ્ટ હોય તો ગુજરાતનું પછી આત્મપ્રેરક તો 1 હેનરી છે તેમ કહેવાય. આત્મપ્રેરક તો 1 હેનરી છે તેમ કહેવાય. પાછું વ્યાખ્યા તો લખી નાખ્યા N5/I તો ગુજરાતમાંથી પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહને ગુજરાતમાં ઉત્પન્ન થતા પ્રેરિત ઈએમએફ ગુજરાત સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ રીતે ગુજરાતનું આત્મપ્રેરકત્વ કહેવાય. બીજું, ગુજરાતમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ એકમ ફેરફારની અથવા વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ તેમાં ઉત્પન્ન થતા પ્રેરિત ઈએમએફ, બરાબર વિવેક એકમ લખો. આનો તે વેબર પર એમ્પિયર, આનો તે વોલ્ટ પર એમ્પિયર છેદમાં સેકન્ડ, સેકન્ડ ઉપર વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. આનું આવે વોલ્ટનું 12 31 છેલ્લા 2 માઇનસ સેકન્ડ નો ટી વન ને એમ્પીયર નો આવે એવું જવાબ આવે 12 32, સોરી 12 22 છેલ્લા 2 માઇનસ. પછી એક આ બંનેના એકમ ને હેનરી કહેવાય. 1 હેનરીની વ્યાખ્યા તો આમ એક આવી જોઈએ. તો ગુજરાતમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પીયર ને ગુજરાતમાં ઉત્પન્ન થતું ચુંબકીય ફ્લક્સ 1 વેબર હોય તો ગુજરાતનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય. બીજું, ગુજરાતમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને તેમાં ઉત્પન્ન થતું વોલ્ટેજ 1 વોલ્ટ હોય, ઈએમએફ પ્રેરિત ઈએમએફ 1 વોલ્ટ હોય તો તેને શું કહેવાય? તો ગુજરાતનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે તેમ કહેવાય. બધી વ્યાખ્યા પહેલા આપણે હવે તે કઈ કઈ બાબત પર આધાર રાખે છે? એ આધારની વાત કરીએ. આધાર 3 બાબત પર આધાર રાખે. પહેલું, ગુજરાતના પરિમાણ, ગુજરાતનું કદ કેટલું છે પરિમાણ. બીજું, ગુજરાતના આકાર, પરિમાણ એટલે એનું કદ, જેટલું મોટું કદ એટલું કદ વધારે એમ ફ્લક્સ વધારે. દાખલા તરીકે ગુજરાત આમ છે, આ ચુંબક છે, ચુંબક એનએસ અને ગુચળો આમ છે અને ગુચળો આમ છે, ચુંબક કેટલું છે? કદ વધી ગયા, કદ નાનું છે, ગુચળું ચુંબક એક છે, ચુંબક એક ક્ષેત્ર સરખું પણ કદને કારણે આની સાથે ફ્લક્સ ફ્લક્સ કે ફ્લક્સ ઓછું સંકળાય અને આની સાથે ફ્લક્સ મહત્તમ આવે. એટલે ગુચળાના પરિમાણ પર, ગુચળાના આકાર પર, આકાર અને આટાની સંખ્યા. કેમ આટાની સંખ્યા? સિમ્પલ છે, સૂત્ર શું હતું આપણું? L ઇઝ ઇક્વલ ટુ N5/I. તો આટા વધે તો L વધવાનું જ છે. એટલે ગુજરાતના પરિમાણ, ગુજરાતના આકાર અને આટાની સંખ્યા. અને ત્રીજું, ગુજરું જે માધ્યમમાં હોય એ માધ્યમ પર, કારણ કે ચુંબકીય ક્ષેત્ર માધ્યમ પર આધાર રાખે. ગુજરું જે માધ્યમમાં હોય તે માધ્યમ પર, ગુજરું જે માધ્યમમાં હોય તે માધ્યમ પર. હવે બીજું કોઈ છે? બીજું કોઈ બાકી છે? શું જોયું આપણે? સૂત્રો, સૂત્રોની મદદથી વ્યાખ્યા, આત્મ
વિરક્તોની વ્યાખ્યા, એના એકમો, અને પછી આજે એકમ છે ને, એકમ હેનરી, એની વ્યાખ્યા. પહેલા જે આ વ્યાખ્યા લખી આત્મપ્રેરકત્વની વ્યાખ્યા છે, પછી એના એકમો લેખ, અને હેનરી જે એકમ મળ્યો ને એની આ બે વ્યાખ્યા. કઈ નહીં, કિંમત એક એક મૂકી દેવાની. પછી આ કોના પર આધાર રાખે? હા, એને સંકેતમાં. જો ધ્યાન આપજો, જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે, થ્રુ કુતરાનો છે, કાઢી નાખવું હવે. બે મુદ્દા હતા, મને યાદ આવ્યા જૂની ચોપડીના. જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે, ધ્યાન રાખજો, જે ઘટક આત્મપ્રેરકત્વ ખબર નબળી. આત્મપ્રેરકત્વ એટલે કે ભાઈ એમાંથી વિદ્યુતપ્રવાહ કરો, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જે ક્ષેત્ર એની સાથે સંકળાય, બરાબર. ઘટનાને આત્મપ્રેરણ, અને ઘટક જે ઘટક એવું ધરાવે, એ ઘટકને જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવે તેને ઇન્ડક્ટર કહેવાય. ધ્યાન રાખજો, શું કહેવાય છે? ઇન્ડક્ટર. એને સંકેતમાં આમ દર્શાવવામાં, પણ જ્યાંથી પ્રવાહ દાખલ થતો હોય તે ચલન પ્લસ કહેવાય, જ્યાંથી બહાર આવે તે ચલન માઇનસ કહેવાય. સંકેત માપ દર્શાવો, ઇન્ડક્ટર. એલ વડે દર્શાવાય. અવરોધને આપણે કયા વડે દર્શાવીએ? અવરોધને આર, કેપેસિટર ને સી, એમ ઇન્ડક્ટર ને કયા વડે દર્શાવે? ઇન્ડક્ટર. કન્ડક્ટર ને ઇન્ડક્ટર. જે આત્મપ્રેરકત્વ ધરાવે એને ઇન્ડક્ટર કે સંકેત માં દર્શાવે, એન વડે દર્શાવે. સોરી, ઇન્ડક્ટર. ઇન્ડક્ટર કયા વડે? એન વડે. એ ખબર પડે બેટા, આમાં વ્યાખ્યાઓ જોઈ, એના સૂત્રો ને બધું જોઈ, બરાબર. ચાલો, એટલે કેટલી વ્યાખ્યા? બે સૂત્રો હતા, એલ ઇઝ ઇક્વલ ટુ ગુજરાતમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારના વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ તેમાં ઉદ્ભવતા પ્રેરિત EMF. એકમ દર દીઠ વિદ્યુત પ્રવાહનો ફેરફારનો દર, એવો કેવો? એકમ, એક મૂલ્ય. એકમ વિદ્યુત પ્રવાહના ફેરફારના દીઠ, એકમ દર દીઠ ઉત્પન્ન થતા પ્રેરિત EMF. શું કહેવાય? સાતમા પ્રેરકત્વ. એકમ પેલા પરથી લખો, વેબર પર એમ્પિયર પેલામાં લખો તો વોલ્ટ છે એમ્પિયર પર સેકન્ડ, એટલે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. તેની વ્યાખ્યામાં લખવાનું, પસાર થતો પ્રવાહ એક એમ્પિયર, હેનરીની વ્યાખ્યા લખવી, પસાર થતો પ્રવાહ એક એમ્પિયર, અને ઉપર ચુંબકીય સંકળાયેલું ફ્લક્સ એક વેબર હોય, નીચે પસાર થતા વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર એક એમ્પિયર પર સેકન્ડ હોય, અને પ્રેરિત EMF એક વોલ્ટ હોય. બંનેને એક હેનરી કહેવાય. ચાલો, ખબર પડી ખાસ વાત.